हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश बेसन माथी बनती एकदम मस्त रेसिपी, जो तमे क्यारे ने ट्राई करी हशे तो वीडियो ने एंड सुधी जरूर थी जोजो। जो तमने रेसिपी पसंद आए तो वीडियो ने लाइक करजो, शेयर करजो और आवी नवी रेसिपी जोवा माटे चैनल ने सब्सक्राइब कर बाजू में बेल आइकन जरूर थी प्रेस करजो और देमा ऑल सिलेक्ट करजो। तो चलो स्टार्ट करिए। तो अहीं मैं मिक्सर जार में 3 नंग लीला मरचा, 10-12 લસણની કળી, અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો ઉમેરી પાણી ઉમેર્યા વગર આ રીતે દરદરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે પેન લઈશું, પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું। સાથે તેમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું। તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે, તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું। જીરું ક્રેકલ થઈ જાય એટલે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ હતી મરચાની અને લસણની એ ઉમેરી દઈશું અને પેસ્ટને આપણે તેલમાં સાતળી લેશું। લસણનો કાચો ટેસ્ટ બિલકુલ પણ ના આવે એનું ખાસ ધ્યાન રાખવું। તો લગભગ 2 મિનિટ જેટલો ટાઈમ લાગશે સાતળતા, તો 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સારી રીતે સાતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન હળદર ઉમેરી બરોબર મિક્સ કરી લઈશું। હળદર ઉમેરવાથી ખૂબ જ સરસ કલર આવશે। હવે આપણે 1.5 વાડકી પાણી ઉમેરીશું, જે વાડકીથી આપણે બેસન લેવાના છે એ જ વાડકીથી આપણે પાણી લેવાનું છે। ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બરોબર મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે પાણીમાં બોઇલ આવવા દેવાનો છે। બોઇલ આવી જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસિજર કરીશું। તો તમે જોઈ શકો છો કે પાણીમાં ખૂબ જ સરસ ઉભરો આવી ગયો છે, બોઇલ આવી ગયો છે। હવે આપણે 1 વાડકી બેસન લીધું છે, તો બેસનને આપણે પાણીમાં થોડું થોડું ઉમેરતા જઈ એક હાથથી મિક્સ કરતા જવાનું છે। જો તમે બેસનને ચાળીને લો તો વધારે સારું, તો એમાં જે લમ્સ પડવાની પોસિબિલિટી છે એ થોડી ઓછી થઈ જશે, પણ મેં એમ જ એડ કર્યું છે, તમે ચાળીને એડ કરજો। હવે આપણે બધું જ બેસન ઉમેરી આ રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેવાનું છે અને સાથે સાથે જે ગાંઠા હોય એને પણ આપણે આ રીતે તોડતા રહીશું। તો લગભગ 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। આ જ ટાઈપની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે આપણે બેસન છે તો વધુ આપણે એને કવર કરીને 2 મિનિટ સુધી કૂક કરી લઈશું। જો તમને આ રેસીપી પસંદ આવે છે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને સાથે આ રેસીપીનું નામ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો લગભગ 2 મિનિટનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એકદમ સરસ બફાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું। ત્યારબાદ અહીંયા મેં સ્ટીલની પ્લેટને ઓઇલ વડે સારી રીતે ગ્રીસ કરી લીધી છે અને આ રીતે વાડકી ઉપર પણ તેલ લગાવી લીધું છે। હવે આપણે જે બેસનનું મિશ્રણ હતું એને આપણે થાળી ઉપર લઈ લઈશું। આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે જે ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે। અને હા, હું તમને કહું કે આપણે શાક નથી બનાવતા, એકદમ અલગ રેસીપીઝ બનાવીએ છીએ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને સાથે તમને રેસીપી કેવી લાગે છે એ પણ મને કમેન્ટ કરી જરૂર જણાવજો। હવે આપણે વાડકીના હેલ્પથી બેટરને આ રીતે સ્પ્રેડ કરતા જવાનું છે। તમે જોઈ શકો છો કે સ્પ્રેડ થઈ ગયું છે, પણ એ અનઇવન છે, એની બોર્ડર અનઇવન છે, તો હાથથી હું આ રીતે સરખી કરી લઈશ। ઉપરથી આપણે થોડી ધાણાભાજી ઉમેરીશું। તમારી પાસે લીલું નાળિયેર હોય ને તો તમે એ પણ એડ કરજો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। હાથથી આ રીતે પ્રેસ કરશું અને ફરીથી ધાણાભાજી વ્યવસ્થિત સ્ટીક થઈ જાય માટે વેલણથી આપણે આ રીતે એકવાર વણી લઈશું। બહુ ભાર નથી આપવાનો, હળવે હાથે જ વણવાનું છે। હવે આપણે એને ઠંડુ થવા માટે રાખી દઈશું। ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એના પીસીસ કરવાના છે। તો લગભગ 1/2 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે, 1/2 કલાક બાદ હવે હું આ રીતે એના વર્ટિકલ અને હોરિઝોન્ટલ કટ લગાવીને પીસીસ કરીશું। અહીંયા મેં ડાયમંડ શેપમાં કટ કર્યું છે, તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી અલગ થઈ જાય છે। હું તમને એક પીસ હાથમાં લઈને પણ બતાવી દઉં, તો એકદમ પરફેક્ટ સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય એકદમ સરસ એવું બન્યું છે। તમે થિકનેસ પણ જોઈ શકો છો અને એનું ટેક્સચર પણ જોઈ શકો છો। તો એવી જ રીતે આપણે બધા જ પીસીસને અલગ કરી લઈશું। તો હવે આપણે આ રેસીપીને વધુ ટેસ્ટી, સ્પાઇસી, ચટપટી બનાવવા માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું। 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું, તેલ ગરમ થઈ જાય ત્યારબાદ 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને 4-5 લસણની કળીને આપણે તેલમાં ઉમેરી સોતે કરી લઈશું। તો લગભગ 2-3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણ એકદમ સારી રીતે સોતે થઈ ગયા છે। તો હવે આપણે ડુંગળી અને લસણને મિક્સર જારમાં લઈ લઈશું
અને એની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં પેસ્ટ ઓલરેડી બનાવી લીધી છે અને એ જ પેનમાં વધુ હું એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશ અને તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું, જીરુંને ક્રેકલ થવા દઈશું। જીરું ક્રેકલ થઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી લસણ અને ડુંગળીની પેસ્ટને ઉમેરી તેલમાં સોતે કરી લઈશું। તો લગભગ 1 થી 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગશે ડુંગળીની પેસ્ટને સોતે કરતાં। ડુંગળી આપણે ઓલરેડી તેલમાં સાટેલી છે એટલે એટલી વાર નહીં લાગશે। તો લગભગ 2 મિનિટનો ટાઈમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે મસાલા ઉમેરીશું। તો અડધી ચમચી હળદર, 1 થી 1.5 ચમચી લાલ મરચું, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચુંનો યુઝ કર્યો છે, 1 ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધા જ મસાલાને ડુંગળી લસણની પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી સોતે કરી લઈશું। તો લગભગ 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે મસાલા એકદમ સારી રીતે સોતે થઈ ગયા છે। હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। પાણીની ક્વોન્ટિટી તમે થોડી વધુ રાખવી હોય તો રાખી શકો છો। હવે આપણે એમાં ધાણાભાજી ઉમેરીશું અને મિક્સ કરીશું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કવર કરી રસ્સામાં આપણે બોઇલ આવવા દઈશું। તો લગભગ 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે રસ્સો આપણો બોઇલ થઈ ગયો છે। ગેસની ફ્લેમને બંધ કરીશું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો રસ્સો બનીને તૈયાર છે। તો ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે ગરમા ગરમ રસાને તૈયાર કરેલા ઢોકળા સાથે સર્વ કરીશું। તો બેસનના ઢોકળા આ તરી સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। ઉપર થોડી ધાણાભાજીથી ગાર્નિશ કરીશું। તો હું તમને કઈ રીતે સર્વ કરવાનું એ પણ બતાવી દઉં। એક પ્લેટમાં આપણે 3 થી 4 તૈયાર કરેલા બેસનના ઢોકળાના પીસીસ મૂકીશું અને ઉપરથી આપણે તરી એડ કરીશું। તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી બનાવજો અને કેવા બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।